हेलो स्टूडेंट, अपना जीवन में माता पिता खूब अगत्यना छे। अपने सौ जाणीए छीए माता पिता पासे थी अपने घणो बधुं शीखवा अने जाणवा मळतुं होय छे। अने जे शीखवा अने जाणवा मळे छे आपमेळे आपणामां उतरी आवे छे जे संस्कार, एने कहेवामां आवे छे वारसो। आपणने वारसो मळ्यो एवुं आपणे कही शकीए छीए। एमनी जे सारप छे, जे साचू बोलवू, सारा लक्षणों, संस्कार जे छे माता पिताना, ए पेढ़ी दर पेढ़ी बाळक में उतरी आवता होय एवुं आपणे जोई शकीए छीए। आजे आपणे एवुं ज एक चेप्टर जेनुं नाम छे वारसागत, ए विषे आपणे वात करवानी छे। वात करी ए रीते बाळकना जे लक्षणों होय ए माता पितामांथी मळता होय, तो ये कया लक्षण छे? तो अहीं खूब विशिष्ट प्रकारनुं एक लक्षण जे मोहनमां आवे छे तेमना पिता रामशंकर द्वारा ए वात आपणने कही छे। तो सौथी पहला हमेशानी जेम आपणे लेखक परिचय मेळवीए। दुर्गेश ओझा, दुर्गेश भास्कर राय ओझा तेमनुं आखुं नाम छे, पूरुं नाम छे। जन्मस्थळ पोरबंदर छे, हाल तेओ सिंडिकेट बैंक પોરબંદરમાં કાર્યરત છે। વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા છે। અક્ષત તેમનો લઘુકથા સંગ્રહ છે અને ખેલ વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે। ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે પણ તેઓ જાણીતા છે। હવે દુર્ગેશ ઓઝાનો પરિચય મેળવ્યા બાદ આપણે ચેપ્ટરની વાત કરીએ। તો કહેવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો। કેટલા વર્ષથી? 10 વર્ષથી। છેલ્લા 10 વર્ષથી જે મગન નામનો એક વ્યક્તિ છે, તો એ રામશંકરની કુટુંબની અને જમીનનું એ ખૂબ સારી રીતે જતન કરી રહ્યા છે, રક્ષણ કરી રહ્યા છે। ટાઢ, તડકો કે વરસાદ કશું એ ગણકાર્યા વિના તેણે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી હતી। તન તોડ મહેનત કરે છે, ખૂબ પરસેવો વહાવે છે, છતાં કશું ગણકાર્યા વગર બધું સહન કરીને, ખૂબ મહેનત કરીને, લગનથી, ઉત્સાહથી ખેતર ખેડે છે, પાક વાવે છે અને અઢળક કમાણી કરાવે છે। તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ પ્રસંગ વિચાર કરીને રામશંકરને એક જમીનનો કટકો મગનને કાઢી આપવાને કહ્યું। કે રામશંકર ઉદાર દિલના માણસ હોય છે, તેમને ખ્યાલ છે કે મહેનત શું કહેવાય, મહેનતનો બદલો કેવી રીતના વાળવો જોઈએ। કોઈ પાસેથી એકલું કામ જ કરાવવું એ સાચી વાત નથી, એટલા માટે એ મહેનતનો બદલો વાળવા માટે શું કરે છે, મગનને કટકો જમીનનો કાઢી આપે છે અને કહ્યું, મગન આજથી આ જમીન તારી, આમાં તું તારું મકાન અને ખેતર બનાવજે, પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો। એટલે કે રામશંકર જે મુખ્ય માલિક છે જમીનના, ખેતરના, એ મૃત્યુ પામે છે, દેહ છોડે છે। અને ત્યારબાદ બન્યું એવું કે મગનની જમીનમાં મબલક પાક પાક્યો। મગનને જે જમીન આપી હતી, થોડો કટકો આપ્યો હતો મકાન બાંધવા અને ખેતર ખેડવા માટે, તો એ જમીન સારી ઉપજે છે, સારો પાક થાય છે। અને રામશંકરના દીકરા મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો, પરિણામ શું આવ્યું, એમનો પુત્ર રામશંકરનો, એનો પાક નિષ્ફળ જાય છે, જેનું નામ મોહન હોય છે, તો એનું જે ખેતર છે એમાં પાક થતો નથી। અને મગન ખૂબ સારું કમાય છે, પાક ઉપજે છે। સ્વજનોએ સલાહ આપી, મોહનને વાત કરે છે સ્વજન। આપણા જીવનમાં પણ ઘણા બધા વ્યક્તિ એવા હોય છે, ઈર્ષ્યા કરનારા વ્યક્તિ હોય છે, અને ઘણીવાર આપણો વારસો લઈ લેનારા પણ વ્યક્તિ હોય છે,
તો આ પાઠમાંથી એ પણ આપણે સમજવાનું છે કે કોઈના કહ્યા પ્રમાણે આપણે તરત જ કરી લેવું ન જોઈએ. આપણી રીતે આપણે વિચારવાનું છે જીવનની અંદર કે મને જે સલાહ આપે છે, મને જે શિખામણ આપી રહ્યા છે કોઈ, એ સાચી છે કે ખોટી છે? મારે આ શિખામણ સલાહ માનવી જોઈએ કે ન માનવી જોઈએ? એ આપણે એટલા વિચારશીલ બનવાનું છે જીવનની અંદર. તો સ્વજન એ પણ મોહનને સલાહ આપે છે કે તારા બાપે આ જમીન મગનને આપી, એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? કે તારા પિતાએ મગનને જમીન આપી છે આપણે સૌ જાણીએ છીએ, પણ એની સાબિતે ક્યાં છે? એનો પુરાવો ક્યાં છે? લખેલું રિટર્નમાં છે તારી પાસે? કહે છે, વેવારું બંધ, આંકડે માખો વગરનું મધ છે. ચાર પાંચ આગેવાનોની ત્યાં હાજરી હતી, પણ એને તો આપણે ફોડી લેશું. હં, કે તું સમજ, દુનિયાદારીનું ભાન રાખ. કહે છે, તને કંઈ સમજણ પડતી નથી, તારું છે એ તારી પાસે લઈ લે. કહેવાનો મતલબ એમ કહે છે કે તારું છે એ સાચવીને બેસ, કોઈને ખબર નથી, ખાલી તારા પિતા તો બોલ્યા જ છે, લખાણ તો આપ્યું નથી, થોડાક વ્યક્તિને ખબર છે તો એને તો આપણે ગમે એમ કરીને સમજાવી લેશું, પણ તારી જમીન છે એ તું રાખી લે, પાછી મેળવી લે, એવી વાત કરે છે. આગળ આપણે જોઈએ, મગન તો હરખ ભેર આવકારી રહ્યો. મોહન જાય છે હવે મગનના ઘેર, ત્યારે મગન આવકારે છે, એની આગતા સ્વાગતા સારી કરે છે. કારણ કે રામશંકર જે એમના મુખ્ય માલિક હતા એમનો દીકરો હતો એ, એટલા માટે આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે, કે મને ખૂબ કમાણી થઈ છે, મને રોજીરોટી સારી મળી છે, એ પણ તમારા પિતાથી. હં, પછી આગળ કહે છે, મારી જમીન એમ? કોણ કહે છે? મોહન કહે છે મગનને કે તું શું બોલી રહ્યો છે, મારી જમીન છે એમ બોલી રહ્યો છે? આ જમીન તારી છે? એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? કે તારી પાસે રિટર્નમાં છે કે મારા પિતાએ આ જમીન તારા નામે કરી છે, એવું કશું? ત્યારબાદ મગન બોલે છે કે રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો, કે મારા માટે ભગવાન સમાન છે, એ જ સર્વોપરી છે, એને જ હું મુખ્ય માનું છું, એ મારા સ્વજન, એ મારા પિતા, જે કંઈ છે એ કહે છે રામશંકર બાપા છે. એ ન ચાલે. હં, મોહન કહે છે એ કંઈ વાત સારી નથી, આ જમીન તારી નથી, સમજો, લે આ કાગળો ને કર સહી, એટલે છેડો ફાટે. હં, કે આ કાગળ હું તને આપું છું એમાં સહી કર દે મને, એટલે આપણે બંને જુદા પડી જઈએ, એટલે આપણે બંનેનો કોઈ કોન્ટેક ના રહે. કહે છે, મોહનના આ શબ્દોથી મગનને પગ નીચેની જમીન સરી જતી લાગી. કેમના પિતા આટલા દિલદાર, આટલા ભોળા, મહેનત શું કહેવાય, બદલો વાળનાર, આટલું શ્રેષ્ઠ વ્યક્તિત્વ, તો કે આ એમનો દીકરો છે? અને એમને ખૂબ દુઃખ લાગે છે, આવું વિચાર્યું નહોતું કે નાના શેઠ આવા હશે, એટલે એમના પગ નીચેની જમીન સરી જતી લાગે છે, એટલે દુઃખ થાય છે. દોસ્ત સમી જમીન, જમીન દોસ્ત થતી લાગી. સરસ કાવ્યાત્મક શબ્દનો પ્રયોગ કર્યો છે અહીં દુર્ગેશ ઓઝાએ, કે દોસ્ત સમી જમીન, પોતાની જે લાગતી હતી, લાગણી જેની સાથે જોડાયેલી હતી, એ જમીન આજે જમીન દોસ્ત થઈ ગઈ, હા, પોતાની પાસે ન રહી. અને આગળ કહે છે, મગને ધ્રુજતા હાથે સહી કરી, મોહને કાગળો આંચકી લીધા, અને સ્વજનો અટહાસ્ય કરી રહ્યા કે જો આપણે કહ્યું એ પ્રમાણે કર્યું ને મોહને, તો એ લોકો આમ જાણે જીતી ગયા હોય એવું લાગે છે. મોહન બોલી ઉઠ્યો, હવે તારું કામ પૂરું, હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માગે. એકદમ વળાંક આવી જાય છે આ પાઠની અંદર. હા, શું કહેવાય છે કે હવે કોઈ તારી પાસે સાબિતી નહીં માગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ, લે સાચો આ તારો દસ્તાવેજ. શબ્દ સ્વજનોએ પ્રશ્ન સૂચક નજર માંડી, એટલે મોહને
હડસેલતા હું રામશંકરનો દીકરો છું, વારસાગત શીર્ષકની યથાર્થતા અહીં સિદ્ધ થાય છે. હં, કે હું રામશંકરનો દીકરો છું, મારા પિતાના જે લક્ષણો છે એ મારામાં હોય. હં, તો માતા પિતાના સંસ્કારો પોતાના બાળકમાં આપમેળે ઉતરી આવતા હોય છે. એટલે તો એક ગુજરાતી પણ કહેવત છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. હં, આ પણ તમને બોર્ડની એક્ઝામમાં કે એવી રીતના તમને પૂછાઈ શકે છે, અત્યારે 9th સ્ટાન્ડર્ડમાં પણ તમને પૂછાય. તો ટૂંકમાં આપણા જીવનમાં જે માતા પિતાના સારા સંસ્કાર છે, સારા ગુણ છે, એ આપણે જાળવી રાખવાના છે. હં, ઘણીવાર આપણે માતા પિતાનું કહ્યું માનતા નથી હોતા, એમની વાત માનતા હોતા નથી, તો એ કાર્ય આપણે કરવાનું નથી. એમના જે સારા લક્ષણ છે, સારા ગુણ છે, સારા સંસ્કાર છે, એ આપણામાં હોવા જોઈએ. તો આ પાઠ અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.